ગુરુવારે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 89મી એન્યુઅલ જનરલ મીટિંગ મળી હતી, જેમાં આઈપીએલમાં 10 ટીમોને રમાડવાની પરવાનગી આપી દેવામાં આવી છે. આઈપીએલમાં હાલ સુધીમાં 8 ટીમો રમતી હતી, જેને સ્થાને હવે આઈપીએલની 2022ની સિઝનમાં 10 ટીમો જોવા મળશે. આઈપીએલમાં નવી કઈ બે ટીમ રમશે તેને લઈને હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ આઈપીએલમાં ગુજરાતની ટીમ દાવેદારીમાં આગળ ચાલી રહી છે. આ વિડીયોમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે નવી બે ટીમમાં ગુજરાતની દાવેદારી કેમ મજબૂત માનવામાં આવે છે. 2022માં આઈપીએલમાં જે બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેમાંથી એક ટીમ અમદાવાદની હોવાની સંભાવના છે. આઈપીએલમાં અમદાવાદની ટીમ હોવાનું કારણ નવું બનેલું મોટેરા સ્ટેડિયમ છે. મોટેરામાં આવેલું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેની કેપેસિટી 1,10,000 લોકો બેસી શકે તેટલી છે. આ સ્ટેડિયમને કારણે અમદાવાદ નવી ટીમ મેળવવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, કારણ કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી માટે આ સ્ટેડિયમને હોમ ગ્રાઉન્ડ બનાવવાનું સૌથી સરળ બાબત હશે. ઇન્ડિયન એક્સપ્રેસ સૂત્રોને ટાંકીને લખે છે કે અમદાવાદ પાસે દુનિયાની સૌથી મોટું સ્ટેડિયમ હોવા છતાં પણ તે ટીમ નથી ધરાવતું, તો તેને નવી ટીમ મળી શકે છે. અમદાવાદમાં આગામી દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચ અને 5 T20 મેચ યોજાવાની છે. આઈપીએલમાં આ અગાઉ પણ ગુજરાતની ટીમ રમી ચૂકી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારે ગુજરાતની ટીમે 2016 અને 2017માં ભાગ લીધો હતો. આઈપીએલમાં આ અગાઉ પણ ગુજરાતની ટીમ રમી ચૂકી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ મુકાયો હતો ત્યારે ગુજરાતની ટીમે 2016 અને 2017માં ભાગ લીધો હતો. આઈપીએલમાં નવી ટીમ ઉમેરવાથી શું ફાયદો થશે એ સમજીએ. બીસીસીઆઈના ટ્રેઝર અરુણ ધુમલે કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીની વચ્ચે યોજાયેલી આઈપીએલથી બીસીસીઆઈને 4,000 કરોડ રૂપિયાની આવક થઈ છે. અમારી વ્યુઅરશીપ 25% વધી ગઈ છે. નિષ્ણાતોના મતે આઈપીએલમાં ટીમ વધવાને કારણે બીસીસીઆઈને ઘણો ફાયદો થશે. બીસીસીઆઈ જે આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરે છે તેનાથી થતી આવકની 70% રકમ રાજ્યના એસોસિએશન અને તેની સાથેના સંલગ્ન સભ્યોને મળે છે. આઈપીએલ બીસીસીઆઈની સીધી આવકનું સાધન છે, જેનાથી બીસીસીઆઈ વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરે છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પૈસા નાખે છે. આમાં જેટલી વધારે આઈપીએલની મેચ રમાશે એટલી વ્યુઅરશીપ વધશે અને બીસીસીઆઈને તેનાથી ઘણો આર્થિક ફાયદો થવાનો છે. ઉપરાંત પ્લેયર્સને પણ વધારે તક મળશે. 89મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ પણ કેટલાક નિર્ણય લેવાયા છે એ જોઈ લઈએ. એન્યુઅલ જનરલ મીટિંગમાં કેટલાક બીજા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ભારતમાં વર્ષ 2021માં યોજાનારી T20 વર્લ્ડ કપ અને વર્ષ 2023માં યોજાનારા વન ડે વર્લ્ડ કપ માટે આઈસીસીએ કહ્યું છે કે ભારત સરકારે ટેક્સમાંથી છૂટ આપે. આ અંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ટ્રેઝરર અરુણ ધુમલ સરકાર સાથે ચર્ચા કરશે અને જો કોઈ નિર્ણય ન આવે તો બીજો રસ્તો કાઢવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત 2028માં યોજાનારા લોસ એન્જલસમાં ક્રિકેટનો સમાવેશ કરવાની માંગનું ભારત આઈસીસીને સમર્થન કરશે. કોરોના વાયરસને કારણે ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટની અનેક ટુર્નામેન્ટ રમાઈ નથી, જેને ધ્યાનમાં લઈને બીસીસીઆઈ ડોમેસ્ટિક ખેલાડીઓને વળતર પણ ચૂકવશે. બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજીવ શુક્લાની નિમણૂક કરવામાં આવી છે.